हेलो, नमस्कार विद्यार्थीओ। धोरण 11 विषय SP માં વિભાગ બીજાનું ચેપ્ટર નંબર 2 જે આપણે ચાલુ છે એમાં કન્ટિન્યુ આજે છે। આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ છે, એટલે કે લાસ્ટ લેક્ચર છે એ લેવાનો છે। ચેપ્ટર નંબર 2 છે એ પછી પૂર્ણ કરવાનું થાય। તો આપણે છે એ ચેપ્ટર નંબર 2 છે કંપનીનો સેક્રેટરી, બરોબર। એમાં આપણે આગળ છે એ કંપનીના સેક્રેટરી જે KMPમાં કોનું કોના સમાવેશ કરવામાં આવતો હતો। KMP એટલે શું? તો કે કી મેનેજરિયલ પર્સનલ, જેને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવામાં આવતું હતું। ત્યાંથી લઈ સેક્રેટરીના ગુણો આપ્યા હતા, એના વિવિધ પ્રકારની લાયકાતો આપી હતી, કેવી કેવી લાયકાતો છે એની જરૂરિયાત હોય, પછી સેક્રેટરીના કાર્યો આપેલા હતા આપણને કેટલા, તો કે 3 પ્રકારના કાર્ય છે સેક્રેટરી કરતો હતો, પછી એની ફરજો આપેલી હતી, ત્યારબાદ એને સત્તાઓ આપવામાં આવી હતી। આપણે ખબર જ છે સેક્રેટરીને સત્તા છે એ સોંપવામાં આવે, બરાબર, સત્તા એની પાસે હોતી નથી। તો કેવી કેવી સત્તાઓ એને સોંપવામાં આવી હતી, સત્તાઓની મર્યાદાઓ કેવી હતી, કે એને સત્તા છે પણ એની મર્યાદામાં રહીને કાર્ય છે એ કરી શકે, કંપનીઓથી ઊંચીના નાણાં છે એ લઈ શકે નહીં, પછી તો કે એના અંગત કોઈ એવા ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજો હોય તો આ દસ્તાવેજોમાં એ સહી છે એ સત્તા વગર કરી શકે નહીં, આવી બધી સત્તાઓની મર્યાદાઓ છે એ આપેલી હતી। અને ત્યારબાદ એની શું આપેલી હતી આપણને? જવાબદારી, કે કેવી કેવી કેવા કેવા પ્રકારની જવાબદારી છે એ ઉદ્ભવે છે। તો કે મિટિંગ છે એ બધી બોલાવવાની હોય, સભાઓ છે એ બધી બોલાવવાની હોય, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની કે દેવાદારોની, કોઈ પણ સભા હોય, સભા બોલાવવાની હોય, સભાની નોંધ રાખવાની હોય, પછી સભા દરમિયાન કયા કયા કાર્ય થયા એ કાર્યસૂચિ છે એ રાખવાની હોય, એ બધી જવાબદારી કોની હતી? સેક્રેટરીની આપેલી હતી। હવે આજે જે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે એ 3 માર્ક્સમાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે। શું? તો કે સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ કેવી રીતે આવે? સેક્રેટરીના હોદ્દાનો અંત, હવે આપણે ખબર જ છે સેક્રેટરીની નિમણૂક છે ને સંચાલક મંડળની સભામાં કરવામાં આવે, અને એની નિમણૂક માટેની જોગવાઈઓ પણ આપણે જોયેલી હતી કે આમ તો છે ને સેક્રેટરીના હોદ્દાનો અંત જ્યારે નિમણૂક કરી હોય સેક્રેટરીની ત્યારે જે કરારો થયા હોય આ કરાર પૂરો થાય એટલે એના હોદ્દાનો અંત આવે, જનરલી આવું હોય, અને જ્યારે એની નિમણૂક થઈ હોય ત્યારે જોગવાઈમાં પણ આપણે આપેલી જ હતી કંપનીના સંચાલક મંડળની સભામાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે। નિમણૂક છે એ જ્યારે ઠરાવ પસાર કરે સંચાલક મંડળો ત્યારે 3 શરતો રાખેલી હોય, બરાબર, આપણે ખબર જ છે શું હતું? તો કે 1, સેક્રેટરી છે એનું મહેનતાણું છે એ નક્કી કરેલું હોય એમાં, બીજું એની નિમણૂક માટેની શરતો આપેલી હોય કે નિમણૂક છે એની કરવી છે તો કેવી શરતોનું છે, એ કેવી કેવી શરતો એની રાખવાની હોય, અને 3, એનો મેમ્બરશીપ નંબર। આ 3 છે એ જ્યારે સેક્રેટરીની સંચાલક મંડળની સભામાં નિમણૂક થાય ત્યારે આ 3 બાબતો છે એ ઠરાવમાં છે એ લખેલી હોય છે। તો જનરલી એના હોદ્દાનો અંત કેવી રીતે આવે? તો કે જ્યારે સેક્રેટરીની નિમણૂક કરેલી હોય, કરવામાં આવી હોય સંચાલક મંડળ દ્વારા, ત્યારે જ આ નિમણૂકમાં જ એના હોદ્દાનો અંતનો કરાર છે એ કરેલો હોય, એનો કરાર પૂરો થાય એટલે એનો હોદ્દાનો અંત આવે। પણ સામાન્ય રીતે આપણે થોડાક એવા કારણો આપ્યા છે કે જો સેક્રેટરી કંપનીમાં આવી કંઈ સંજોગો ઊભા થાય તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવે, અને આ પ્રશ્ન છે એ IMP આપેલો છે, એટલે 3 માર્ક્સમાં પૂછાય કે સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ કેવી રીતે આવે। તો જોઈએ આપણે કેવી રીતે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે। તો એમાં સૌપ્રથમ પહેલું કારણ સંજોગો આપ્યા છે કે સેક્રેટરી અવસાન પામે ત્યારે, શું કહીએ? તો કે જનરલી સેક્રેટરી છે એનું અવસાન થાય તો પછી ઓલરેડી એના હોદ્દાનો શું આવે? અંત આવે છે, એ આપણે ખબર છે। આમ ક્યારે એના હોદ્દાનો અંત આવે? તો કે એના કરાર ઉપર આધાર હોય, જેટલો કરાર રાખેલો હોય 1 વર્ષ 2 વર્ષ કોન્ટ્રાક્ટ બેઝ એ પછી પૂરો થાય એટલે એના હોદ્દાનો અંત આવી જાય, પણ આ સંજોગો એવા કે જો કરાર છે એ પૂરો ન થયો અને આવા કોઈ સંજોગો બને તો સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે, એટલે પહેલું કારણ સેક્રેટરી છે એ અવસાન પામે ત્યારે।
पछी बीजू कारण आपू छे के ज्यारे ते करार करवामां असमर्थ बने त्यारे बीजा संजोग शू कहे छे तो के ज्यारे सेक्रेटरीए कोई बीजी कंपनी साथे छे ई करार करवानो थतो होय अने आ करार करवामां ई निष्फळ जाय असमर्थ रहे त्यारे छे एना होदानो अंत छे ई आवी शके छे। आ संजोग एवो छे के बधी कंपनीमां आवुं होय नहीं अमुक कंपनीवाळा एवुं करे करार करवामां असमर्थ जाय तो एनो होदानो अंत आवे। ત્રીજો સંજોગ શું કહે છે તો કે ત્રીજો સંજોગ એવું કહે છે કે સેક્રેટરીને કંપની દ્વારા નોટિસ આપીને છૂટો કરે ત્યારે હવે એના હોદાનો અંત ક્યારે આવે તો કે કોઈ કંપની સેક્રેટરીને નોટિસ આપીને છૂટો કરી દે કે એને કંઈ એવું કર્યું હોય તો નોટિસ દ્વારા છે એને શું કરવામાં આવે છૂટો છે એ કરવામાં આવે। પછી ચોથું આપ્યું છે કે જો કોઈ સેક્રેટરી પોતે છે એ રાજીનામું આપે તો એટલે સેક્રેટરી રાજીનામું આપે ત્યારે બરાબર આ ચોથો સંજોગ કહે છે કે કોઈ સેક્રેટરી છે એ પોતે રાજી ખુશીથી એમાંથી શું આપી દે રાજીનામું આપી દે તો એના હોદાનો અંત છે એ આવે છે। પછી પાંચમો સંજોગ એવો કહે છે જ્યારે સેક્રેટરી કંપની સાથે દગો કરે દગો વિશ્વાસઘાત કે છેતરપિંડી કરે ત્યારે એના હોદાનો અંત છે એ આવે। શું કહે તો કે જ્યારે કોઈ સેક્રેટરી છે એ કંપની સાથે દગો કરે વિશ્વાસઘાત કરે કે છેતર હવે આપણે ખબર જ છે સેક્રેટરીને નિમણૂક કરવા માટે છે ને ગુણો હતા એમાંનો હતો એક ગુણ શું પ્રામાણિક હોવો જોઈએ બરાબર આપણે કીધું તું જ કેમ તો કે સેક્રેટરી કંપનીની ગુપ્ત રહસ્યોની બાબતો બધી જાણતો હોય એટલે બીજી એ કંપનીમાં એ કાર્ય કરે એની કોમ્પિટિટર જે બીજી સ્પર્ધાત્મક કંપની હોય એને બધી આ કંપનીની બાબતો કે પ્રોજેક્ટ છે એ જણાવે નહીં એટલા માટે શું હોવો જોઈએ પ્રામાણિક હોવો જોઈએ એટલે કોઈ સેક્રેટરી કંપની સાથે દગો કર્યો હોય વિશ્વાસઘાત કર્યો હોય કે છેતરપિંડી કરી હોય તો પછી એના હોદાનો શું થાય છે અંત આવે છે। પછી છઠ્ઠો સંજોગ એવું કહે છે કે જ્યારે સેક્રેટરી અક્ષમ્ય બેદરકારીના કારણે કંપનીને કંઈ નુકસાન થાય તો શું કહે તો કે સેક્રેટરી જ્યારે કાર્ય કરતો હોય એની થોડીક બેદરકારી અક્ષમ્ય એટલે એ થોડીક જ બેદરકારીના કારણે કંપનીને શું થયું હોય નુકસાન ગયું હોય તો પછી એના હોદાનો અંત છે એ આવે છે કે એની બેદરકારીના કારણે કંપનીએ છે એ આટલું બધું છે એ શું કર્યું છે તો કે આટલો બધો એને ખર્ચાયો છે આટલું બધું એને નુકસાન ભોગવવું પડ્યું છે તો પછી એનું શું કરી દે હોદાનો અંત છે એ કરે છે। પછી સાતમું કહે છે કે સેક્રેટરી કંપનીના ધારાધોરણોનો કે જોગવાઈનું પાલન કરે નહીં ત્યારે શું કહે બીજું ક્યારે આવે તો કે કોઈ સેક્રેટરી છે એને કંપની ધારાની જોગવાઈ આપેલી છે નિયમો બધા આપેલા છે આ નિયમો અને જોગવાઈઓનું જો પાલન ન કર્યું હોય તો પણ શું થાય એના હોદાનો અંત છે એ આવે છે કે 2013ના કંપની ધારા પ્રમાણે જેટલા નિયમો જોગવાઈઓ આપી છે આ નિયમો અને જોગવાઈઓનું જો સેક્રેટરી પાલન ન કરે તો પછી એનો જે હોદો હોય એનો અંત છે એ આવી શકે
ત્યારબાદ જોઈએ આપણે બીજા કે કેવા કેવા સંજોગો બને. ત્યારબાદ આઠમો મુદ્દો છે આપણને આપેલો છે સેક્રેટરીના હોદાનો અંત કેવી રીતે આવે એમાં. તો આઠમા મુદ્દામાં એવું કહે છે કે સેક્રેટરી છુપો નફો અથવા અંગત કમિશન લેતો હોય ત્યારે. ક્યારે કહે છે હોદાનો અંત આવે? તો કે જ્યારે કોઈ સેક્રેટરી છે એ કંપનીમાંથી અંગત કે છુપો નફો લેતો હોય, કમિશન લેતો હોય, તો પછી એના હોદાનો અંત છે એ આવે છે. કે કંપનીને ખબર ના હોય એવી રીતે સેક્રેટરી શું કરે? તો કે કમિશન લેતો હોય. અંગત પોતાના સ્વાર્થ માટે છે એ છુપી રીતે નફો કમાતો હોય તો પછી શું થાય? એના હોદાનો અંત છે એ આવે છે. અને લાસ્ટમાં છેલ્લું સંજોગ એવો કહે છે કે કંપનીનું વિસર્જન થાય અથવા ફળચામાં જાય ત્યારે સેક્રેટરીના હોદાનો અંત આવે. બરાબર, આ સંજોગ એવો છે કે હવે આપણે ખબર જ હોય કે કંપની કાયદા પ્રમાણે કંપનીનું શું થાય? વિસર્જન થઈ જાય એટલે પૂરું થઈ જાય. હવે આપણે ખબર જ છે કંપનીનું સર્જન અને કંપનીનું વિસર્જન કોના દ્વારા થાય? કાયદા દ્વારા થાય. એની સ્થાપના વિધિ હવે પછીના ચેપ્ટરમાં આપણે જોવાની છે કે કેવી રીતે એની સ્થાપના થાય. એ કંપનીનું સર્જન અને કંપનીનું વિસર્જન બે કેવી રીતે થાય? કાયદા પ્રમાણે થાય. એટલે કાયદા પ્રમાણે જો કંપનીનું વિસર્જન થતું હોય અથવા તો શું ગયું હોય, નુકસાનમાં ફળચામાં બંધ કરી દેવાની હોય, તો પછી સેક્રેટરીના હોદાનો અંત છે એ આવે છે. એટલે આ નવ સંજોગો એવા આપેલા હતા આપણે સેક્રેટરીના હોદાનો અંત છે એ કેવી રીતે આવે. આ જે આપેલો છે પ્રશ્ન મુદ્દો એ 3 માર્ક્સનો પ્રશ્ન કે સેક્રેટરીના હોદાનો અંત. એટલે એક તો એ પહેલાં એ યાદ રાખવું કે જ્યારે સેક્રેટરીની નિમણૂક થઈ હોય, નિમણૂક ક્યાં થાય? સંચાલક મંડળની સભામાં. એટલે સંચાલક મંડળની સભામાં જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે નિમણૂકની સાથે જ એની શરતો બધી નક્કી થયેલી હોય. એટલે એના હોદાનો અંત તો આમ તો એ જે કરાર થયો હોય એ કરાર આધારિત થાય. પણ આ સંજોગો એવા છે કે કરાર પૂરો ન થયો હોય અને આવા સંજોગો બને તો સેક્રેટરીનો જે હોદ્દો છે એનું શું થાય? અંત આવે છે. કેવા સંજોગો? તો કે સેક્રેટરી છે એ પહેલાં અવસાન પામે તો, એને કરાર પૂરો ના થયો અને અવસાન પામે તો સ્વાભાવિક છે ને એનો હોદ્દાનો શું થાય? અંત આવવાનો છે. પછી જ્યારે બીજી કોઈ કંપની સાથે કરાર કરવાના હોય, કરાર કરવામાં શું થાય? અસમર્થ જાય ત્યારે. ત્રીજું, સેક્રેટરીને કંપની દ્વારા નોટિસ આપીને જો છૂટો કરે તો પછી એના હોદ્દાનો અંત છે એ આવે છે. સેક્રેટરી રાજી ખુશીથી રાજીનામું આપી દે તો એનો હોદ્દાનો અંત આવે. સેક્રેટરી કંપની સાથે દગો કરે, છેતરપિંડી કરે કે વિશ્વાસઘાત કરે તો એના હોદ્દાનો અંત આવે. પછી છઠ્ઠું એવું કહે કે સેક્રેટરી કોઈ નાની અમથી ભૂલ બેદરકારી રાખી અને કંઈ ભૂલ કરીને એના કારણે કંપનીને કંઈ નુકસાન થયું તો એના હોદ્દાનો અંત આવે. અને કંપની છે એના ધારાધોરણ અને નિયમોની જોગવાઈઓનું પાલન ન કરે તો પછી એને શું કરવામાં આવે? બહાર કાઢવામાં, એટલે એનો હોદ્દાનો અંત આવે. આઠમું એવું કહે એ પોતે છુપો નફો અંગત કમિશન કે કંઈ ખાતો હોય કંપનીમાંથી તો એના હોદ્દાનો અંત આવે. અને લાસ્ટમાં એવું કહે છે કે જો કાયદા પ્રમાણે કંપનીનું વિસર્જન થઈ જતું હોય, ફળચામાં જતી હોય, તો ઓલરેડી કંપનીનો અંત આવે, એની સાથે સેક્રેટરીનો પણ અંત આવે છે. એટલે આ 9 સંજોગો સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવી રીતે આવે છે. હવે શું કહે છે આપણે આખા ચેપ્ટરમાં લાસ્ટનો મુદ્દો એવું કહે છે કે સેક્રેટરીનું મહત્ત્વ શું છે કંપનીમાં? સેક્રેટરીનું મહત્ત્વ શું? તો કે હવે આપણે ખબર જ છે કે કંપનીની સ્થાપના થાય ને, કંપનીના સાચા માલિકો કોણ? કંપનીના શેર હોલ્ડર. બરાબર, આ યાદ રાખી લેવાનું પૂછાય પ્રશ્ન તો. હવે શેર હોલ્ડર કંપનીના સાચા માલિક, કંપની અને શેર હોલ્ડર આમ તો બે માલિકીના જ હોય પણ બે શું છે? અલગ અલગ છે. એટલે કંપનીના સાચા માલિકો શેર હોલ્ડર હોય. કેમ? તો કે જેટલા ટકા રોકાણીને કંપનીમાં કર્યું હોય એટલા પર્સન્ટેજનો હિસ્સો છે એ કંપનીનો એ માલિક કહેવાય. બરાબર, એટલે શેર હોલ્ડરો કંપનીના આજુબાજુમાં જ રહેતા હોય એવું ન હોય, એ દૂર દૂર વિસ્તારમાં પથરાયેલા હોય. એટલે એ કંપનીનું સંચાલન પ્રત્યક્ષ રીતે છે એ કરી શકતા નથી. એ ખાલી શું કહેવાય? કંપનીના માલિક.
કંપનીનું સંચાલન કોણ કરે? કંપનીનું સંચાલક મંડળ, એટલે શેરહોલ્ડરો કંપનીના માલિક છે. અને શેરહોલ્ડરો દ્વારા શું કરવામાં આવે? સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે. હવે આ સંચાલક મંડળના બધા જ સભ્યો છે એ શું હોય? કંપનીના ધારાધોરણો નિયમોથી બધા જાણકાર હોય નહીં. એટલે કોઈ એક નિષ્ણાંત વ્યક્તિની શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવે. એ કંપનીનો શું હોય? સેક્રેટરી હોય. એ બહારનો પણ વ્યક્તિ હોઈ શકે અને એના સંચાલક મંડળની અંદરનો પણ વ્યક્તિ હોઈ શકે, જે સેક્રેટરી તરીકે શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવે. તો સેક્રેટરી શું કરે? તો કે રોજબરોજના બધા જ કાર્યો એને કરવાના હોય. એ વહીવટ સંભાળી અને એક વહીવટી અધિકારીનું કાર્ય કરે છે. એ બીજા વ્યક્તિઓ, બીજા પક્ષકારો સાથે શું કરે? તો કે પત્ર વ્યવહાર કરે છે, સંપર્કમાં રહે છે. તો આવું બધું કરતું હોવાથી એ સંપર્ક અધિકારીનું પણ કાર્ય કરે છે, વહીવટી અધિકારીનું કાર્ય કરે છે. બધું જ કાર્ય છે એ કંપનીનો કોણ કરતો હોય? સેક્રેટરી કરતો હોય. આના ઉપરાંત બીજું એ શું કરે? તો કે સંચાલક મંડળના બધા સભ્યોને અથવા સંચાલક મંડળને કંપનીના કોઈ નિયમો, નીતિઓ, જોગવાઈઓ જો એને ખ્યાલ ન હોય તો એને માર્ગદર્શન આપે, નિયમોનું બધું પાલન કરાવે. ત્યારબાદ વિવિધ પ્રકારના પક્ષકારો, શેરહોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, દેવાદારો છે, આ બધે શું કરે? તો કે વિવિધ પ્રકારની સભા બોલાવવાની હોય તો સભા બોલાવે, સભા દરમિયાન કેવા કાર્ય કરવાની એની કાર્યસૂચિ તૈયાર કરે, ત્યારબાદ સભા દરમિયાન કેવા કાર્ય થયા એની સભા નોંધ રાખે, એને નોટિસ મોકલે સભા માટેની. આ બધા કાર્ય પણ કોણ કરે? કંપનીનો સેક્રેટરી કરે. આના ઉપરાંત બીજું શું કરે? તો કે આપણે ખબર જ છે કંપનીના સેક્રેટરીના બે પેટા પ્રકાર આપણે જોઈ ગયા. કયા કયા? સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. એમાંથી સામાન્ય સેક્રેટરી છે એ શું કામ કરતો હોય? તો આપણે ખબર હતી કે કંપની શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, પછી શેરની ફેરબદલી કરવી, શેરની વેચણી કરવી, હકના શેર, બોનસ શેર આ બધા બહાર પાડવા, પછી શેરના હપ્તા મંગાવવા, શેરની જપ્તી કેવી રીતે કરવી, આ બધી જ બાબતો છે એ કોણ કરતો હોય? કંપનીનો સેક્રેટરી છે એ કરતો હોય. એટલે આ બધું જ કંપનીના સેક્રેટરીનું મહત્ત્વ કંપનીમાં ઘણું બધું રહેલું છે. એટલે કંપનીના વિકાસમાં સેક્રેટરી છે એ પ્રત્યક્ષ રીતે શું પોતાનો ફાળો છે એ આપે છે. અને આ બધું કાર્ય કંપનીનો સેક્રેટરી કરતો હોવાથી કંપની છે એ શું થાય? વિકાસના શિખર ઉપર છે એ સર કરી શકે છે. એટલે જ કંપનીના સેક્રેટરીની નિમણૂક કરતાં પહેલાં એનામાં આટલા ગુણો અને આવી આવી લાયકાતો છે એ જોઈ અને એની શરતો પ્રમાણે એની શું કરવામાં આવે? નિમણૂક છે એ કરવામાં આવે છે. એટલે કંપનીના વિકાસ એટલે શું? તો આમાંથી એક પ્રશ્ન છે એ બને છે. શું છેલ્લે આપ્યું છે? એક વાક્યનો પ્રશ્ન કદાચ પૂછી શકે કે કંપનીનો વિકાસ એટલે શું? એટલે કંપનીનો વિકાસ એટલે તો કે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો અને રોજગારીનું સર્જન, જેને શું કહેવાય? કંપનીનો વિકાસ. ઉત્પાદનમાં વધારો, બીજા કેમાં? વેચાણમાં વધારો, વેચાણમાં વધારો અને ત્રીજું રોજગારીનું સર્જન, રોજગારીનું સર્જન, જેને શું કહેવાય? કંપનીનો વિકાસ કહેવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે કંપનીનો વિકાસ એટલે શું? તો કે કંપની જે ઉત્પાદન કરતી વસ્તુ હોય એમાં વધારો થાય, વેચાણ કરતી વસ્તુ હોય એમાં વધારો થાય અને રોજગારીનું સર્જન મળે બધેને, એને શું કહેવાય? કંપનીનો વિકાસ. જો કંપનીનો સેક્રેટરી એનું મહત્ત્વ કંપનીમાં અને દેશમાં, એટલે દેશના વિકાસમાં પણ સેક્રેટરીનો શું છે? પરોક્ષ રીતે છે એ થોડો ઘણો અમૂલ્ય ફાળો આપેલો જ છે. એટલે કંપનીના વિકાસમાં તો એ પ્રત્યક્ષ રીતે ફાળો આપે જ છે. કોઈ પણ કંપની જો પ્રગતિના પંથે વિકાસ કરેલી હોય, શિખર સર કરે, તો એના સેક્રેટરીનો અમૂલ્ય ફાળો એમાં રહેલો હોય છે. એટલે કંપનીના સેક્રેટરીનું કંપનીમાં ઘણું બધું મહત્ત્વ રહેલું છે. આમ તો જો જોવા જઈએ તો સેક્રેટરી વગર કદાચ કોઈ કંપની છે એના બધા કાર્ય છે એ કરી પણ શકે નહીં. એટલે સેક્રેટરી કંપનીમાં હોવો ખૂબ જ જરૂરી છે અને એ મહત્ત્વનું સ્થાન છે એ ધરાવે છે. એટલે દેશના વિકાસમાં પણ કેવો પરોક્ષ ફાળો છે એ સેક્રેટરી અમૂલ્ય ફાળો આપે છે. એટલે ચેપ્ટર નંબર 2 જે હતું એ શું કરવામાં આવ્યું? પૂર્ણ છે એ થાય છે.
કયું હતું ચેપ્ટર બે? કંપનીનો સેક્રેટરી. શું જોયું આપણે આ ચેપ્ટરમાં? તો કે પહેલેથી લઈ શું, તો કે સેક્રેટરી જેને KMP કહેવામાં આવે, કી મેનેજરિયલ પર્સનલ, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ, એમાં કોનો સમાવેશ થતો હતો? 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવતો હતો. 5 કોણ હતું? તો કે પહેલું હતું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર. બીજું સ્થાન કોનું હતું? કંપનીના સેક્રેટરીનું. આ યાદ રાખવું. પ્રશ્ન પૂછાય કે KMPમાં સેક્રેટરીનું સ્થાન કેટલામું? બીજું. ત્રીજું કોણ હતું? તો કે કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી. અને ચોથું હતું પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર. આ 4. અને 5મું છેલ્લું કોણ હતું? તો કે કંપની ધારા પ્રમાણે અથવા તો કંપનીએ જે નક્કી કરેલા અધિકારી હોય એનો સમાવેશ KMPમાં કરવામાં આવે છે. એટલે આ 5 વ્યક્તિઓ કંપનીના મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવામાં આવે. અને જેનું નામ કંપનીના KMPમાં હોય એ વ્યક્તિને કંપનીના કાર્યની જવાબદારીઓ કેવી હોય? વધારે હોય, આ સ્વાભાવિક છે. કેમ કે મુખ્ય વ્યક્તિ તરીકે જો સમાવેશ થતો હોય તો એના કાર્ય અને જવાબદારીમાં પણ એટલો જ વધારો હોય. પછી એના ગુણો અને લાયકાતો આપણે જોયા. એનામાં કેવા કેવા ગુણો હોવા જોઈએ? તો 12 ગુણોની આપણે ચર્ચા કરેલી હતી. ક્યાંથી? સુંદર સ્વાસ્થ્યથી લઈ. અને 12મો ગુણ શું કીધું હતું? નેતાગીરીનો ગુણ. એનામાં નેતાગીરી છે એ હોવી જોઈએ. કેમ? તો કે એના અંડરમાં ઘણા બધા જ કર્મચારીઓ કાર્ય કરતા હોય તો એકતા અને ભાવના કેવી રીતે રાખવી, ઓછા સમયમાં કાર્ય કેવી રીતે કઢાવવું, આ બધું છે એ સેક્રેટરીમાં હોવું જોઈએ. લાયકાતો આપેલી હતી. કેવી લાયકાતો હોવી જોઈએ? તો કે કંપની પાસે શૈક્ષણિક લાયકાતમાં શું કીધું હતું? કોનું પ્રમાણપત્ર હોવું જોઈએ? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીઝ ઓફ ઇન્ડિયાનું ઇન્ડિયા સેક્રેટરીનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ. આ સંસ્થાનું પ્રમાણપત્ર સેક્રેટરી પાસે હોય. પછી એનામાં કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. અને સભાનું સંચાલન કરવા માટેનું જ્ઞાન હોવું જોઈએ. ઓફિસ વ્યવસ્થા માટેનું જ્ઞાન હોવું જોઈએ. આ બધા જ જ્ઞાન સિવાય અન્ય અંગ્રેજી ભાષા, બીજી ભાષાઓ આવડતી હોવી જોઈએ. પછી કોમ્પ્યુટર સિવાય અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જોઈએ. આ બધી જ લાયકાતો છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ. ત્યારબાદ આપણે શું જોયું? એની જોગવાઈઓ, કે કંપનીના સેક્રેટરીને નિમણૂક કરવા માટેની જોગવાઈઓ કેવી હોય. તો એમાં પહેલું આપેલું હતું, સૌ પ્રથમ આ પણ યાદ રાખવું, શું? તો કે કઈ કંપની માટે સેક્રેટરી હોવો ફરજિયાત છે. તો યાદ રાખજો, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા 5 કરોડ કે એના કરતાં વધારે હોય એવી કંપની માટે સેક્રેટરી રાખવો કેવો હોય? ફરજિયાત હોય છે. એટલે પહેલી જોગવાઈ અને નિમણૂક આ ધ્યાનમાં રાખવી. પછી તો કે જે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની છે એ ફક્ત કેવો વ્યક્તિ? જીવંત વ્યક્તિ હોવો જોઈએ. વિકલ્પમાં પ્રશ્ન છે, નાદર કંપની, ભાગીદારી પેઢી કે જીવંત વ્યક્તિ હોવો જોઈએ? તો યાદ રાખવું, જીવંત વ્યક્તિની જ નિમણૂક સેક્રેટરી તરીકે થાય. જે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની હોય એ નાદારનો હોવો જોઈએ, અસ્થિર મગજનો ના હોવો જોઈએ અને સગીર વયનો ના હોવો જોઈએ. એની નિમણૂક સેક્રેટરી તરીકે કરવામાં આવતી નથી. જે વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે કરવાની હોય એને સંચાલક મંડળની સભામાં શું કરવાનો હોય? ઠરાવ પસાર કરવાનો હોય. અને ઠરાવમાં કેટલી બાબતો આપી હતી? 3 બાબતો યાદ રાખવાની હોય. એની ચર્ચા આપણે કરી ગયા. કઈ 3 બાબતો? સેક્રેટરી છે એની નિમણૂકની શરતો આપેલી હોય ઠરાવમાં, બીજું એનું મહેનતાણું આપેલું હોય અને ત્રીજું એનો મેમ્બરશીપ નંબર છે એ આપેલો હોય. એટલે આ કંપનીના સંચાલક મંડળની સભામાં શું કરવામાં આવે? ઠરાવ પસાર કરવામાં આવે. પછી તો કે જે વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની હોય એની KMP તરીકેની લેખિત સંમતિ છે એ આપેલી હોવી જોઈએ. કેમ કે KMPમાં જેનો સમાવેશ થતો હોય એ કંપનીનો સેક્રેટરી હોય. પછી KMPમાં જેનો સમાવેશ થતો હોય એની લેખિત સંમતિ મળી જાય. એટલે છેલ્લો પોઈન્ટ કીધો હતો કે રજિસ્ટર પાસે 2 ફોર્મની નોંધણી કરાવવાની હોય. કયા 2 ફોર્મ? MGT 14 નંબરનું અને MR 1 નંબરનું ફોર્મ. MGT 14 નંબરના ફોર્મમાં શું હતું? તો કે જે વ્યક્તિ સેક્રેટરી તરીકે નિમણૂક કરવાનો છે એની લેખિત સંમતિ આપવાની હતી. અને બીજું શું આપ્યું હતું? તો કે જે વ્યક્તિ છે એ સેક્રેટરી તરીકે નિમણૂક છે એ KMPમાં સમાવેશ કરેલો છે. આ 2 જે બાબત હતી MGT 14 નંબરના ફોર્મમાં આપેલી હતી. MR 1 નંબરના ફોર્મમાં તો કે જે વ્યક્તિ છે એની KMPમાં સમાવેશ કરેલો છે એવી લેખિત સંમતિ કેટલા દિવસમાં આપી હતી? 30 દિવસમાં કંપનીના રજિસ્ટર સમક્ષ છે નોંધણી થઈ જવી જોઈએ. એટલે અગત્યનો પોઈન્ટ હતો સેક્રેટરીની નિમણૂક માટેની જોગવાઈઓ. પછી આપણે શું જોયું? એની કાર્યો 3 આપેલા હતા.
ધારાધોરણોનું કંપનીના ધારાધોરણ નિયમોનું પાલન કરાવવું, પછી કંપનીના સંચાલક મંડળોને જો કાયદાઓ અંગે માર્ગદર્શન આપવું છે, સેક્રેટરિયલ ધોરણોનું કંપની પાલન કરે છે કે નહીં આ જોવાનું કાર્ય એનું હતું, પછી એની શું આપી હતી, ફરજો આપી હતી, વિવિધ પ્રકારની ફરજો એને બજાવવાની હોય, ત્યારબાદ એને શું આપ્યું હતું, સત્તાઓ આપી હતી, સત્તા એને સોંપવામાં આવે એની પાસે હોતી નથી, કોણ આપે, કંપનીના સંચાલક મંડળો, જેની એની નિમણૂક કરી હોય એ જ એને શું આપે, સત્તાઓ છે એ આપે છે, સત્તાની મર્યાદાઓ આપી હતી, જવાબદારીઓ અને પછીનો પોઈન્ટ કયો, સેક્રેટરીના ઓદાનો અંત કેવી રીતે આવે અને કંપનીમાં સેક્રેટરીનું મહત્ત્વ છે એ કેટલું હોય, આ ચેપ્ટર નંબર 2 છે એ આપણને આપેલું છે, એકદમ સહેલું ચેપ્ટર છે એ આપેલું હતું, એટલે આજનો જે લેક્ચરનો પોઈન્ટ હતો એ પૂર્ણ કરીને ચેપ્ટર શું કરવામાં આવે, પૂર્ણ કરવામાં આવે, ચેપ્ટર નંબર 3 આના પછીના લેક્ચરમાં છે એ ચાલુ કરવાનું છે, કંપનીની સ્થાપના વિધિ છે એ કેવી રીતે થાય. ઓકે.